coming, sir. Good evening, sir. Good evening. Yes, yes. Thank you, sir. What's your good name? Sir, Marokot Chek DCP. Full તૈયારી કઈ નાઈ માં છે ઇસર ઇન્ટરવ્યુ માટે જેટલી જાતે રિઝર્વ ફરિયાબ છે એટલે મોસ્ટ ઓફ કરી નાઈ છે ઇન્ટરવ્યુ માટે જેટલી જરૂર માટે જે તૈયારી કરવી જોઈએ એમ પર્સનાલિટી ને રિલેટેડ હોય શું શું કહ્યું છે સર જેમ કે જે પોસ્ટ છે એમના વિશે થોડીક માહિતી હું મેળવીને આવ્યો છું એ સિવાય પર્સનાલિટી ટેસ્ટમાં કઈ રીતે આપણું બિહેવિયર હોવું જોઈએ કેવી રીતે બોડી લેંગ્વેજ હોવી જોઈએ એ થોડુંક જાણવાનું આવ્યું છે સર મારો રસ છે ગ્રેજ્યુએશનમાં મારા એન્ડમાં એડમિનિસ્ટ્રેશનમાં અને સરકારી તંત્રનો ભાગ બનવાનો હતો સાથે સાથે વધારે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરી શકું અને વહીવટમાં મારું સારું યોગદાન આપી શકું એટલે ટેકનિકલ ફિલ્ડ કરતાં મેં એડમિનિસ્ટ્રેટિવ ફિલ્ડ ચૂઝ કરી જી સર મને એવું નથી લાગતું કે કારણ કે સ્કૂલ પૂર્ણ કર્યા પછી ગ્રેજ્યુએશન માટે જે મને શોખનો વિષય લાગતો હતો એના માટે મિકેનિકલ એન્જિનિયરિંગ ચૂઝ કર્યું છે તે સર ગ્રેજ્યુએશન જસ્ટ એન્ડિંગ જી સર જ્યારે સ્કૂલ વખતે જ્ઞાન નહોતું સર ડિવાઇસ બી છે સર કોઈ બે કે ત્રણ ડીવાયસપીના નામ બોલો કે જે તમારા રોલ મોડલ મારા ફાધરનું નામ લઈ શકું સર મારા ફાધર પણ એની સર્વિસ છે સર એસટી ગોહિલ સર ડીવાયસપી છે સર એ સિવાય રાજેન્દ્રસિંહ જાડેજા છે સર એ સિવાય ગોરાણિયા સાહેબ એક છે એસએફપી ગ્રુપમાં છે સર શું તમને એમની કેરેક્ટરિસ્ટિક્સ સર તેમની ડિસિપ્લિન અને પંક્ચ્યુઅલિટી એક વસ્તુ છે સાથે કોર્સનો ભાગ છે ધેટ ઇઝ નોટ અ ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એની પર્સન સર મેં સર એમનું કામ જોયેલું છે તે તેમના સબોર્ડિનેટ્સ સાથે સર બહુ આમ જેમને કહેવાય હોમલી ફીલ કરાવે અને સાથે તેમનો કોઈ પ્રશ્ન હોય તો તે સોલ્વ કરી શકે અને તેમના ઉપર ખોટો દબાવ કરવો સર ઓફ જમાવે તે તેવું કાર્ય નથી કરતા એમ એમના સબઓર્ડિનેટ કલીગને સારી રીતે સાચવે છે ટ્રીટ કરે છે સર મોટિવેશન આપે છે ઓકે સિવાય કોઈ કોઈ તમને એવું લાગતું હોય એના મન કોનો છે તે સર એમની પાસે જે સિવિલિયન્સ આવતા હોય તેમના જે પ્રોબ્લેમ્સ હોય તેમની ડિફિકલ્ટીસ હોય તેમને સારી રીતે સમજે છે તેને સોલ્વ કરે છે એની પાસે કોઈ સ્પેસિફિક નોલેજ ખરું જે બીજા પાસે ન હોય ઘણા પાસે એવી ઘણી ટેક્ટિક્સ હોય ઘણા બધા અધિકારીઓ હોય આઈએએસ આઈપીએસ જરૂરી નથી કે બધા પાસે કેસ સોલ્વ કરવાની સેમ ટેકનિક હોય અથવા બધા સોલ્વ કરી શકતા હોય તો એવી કોઈ સ્પેસિફિક તમને તેમની સ્પેસિફિક ક્વોલિટી વિશે કરવું નથી કે તમે એઝ અ ડીવાયએસપી હો તો તમારી એવી શું કેરેક્ટરિસ્ટિક્સ છે અત્યારે કે તમે સરકારમાં આવીને સરકારને ફાયદો કરશો અથવા તો તમારું એક અલગ સર એક તો છે ડિસિપ્લિન જે દરેક સિવિલ સર્વન્ટ્સમાં હોવું જરૂરી છે એ સાથે સર વર્ક પ્રત્યે મારો અભિગમ એવું રહેલો છે જ્યાં સુધી વર્ક પૂરું ન થાય તો ત્યાં સુધી તેનાથી તેને મૂકી દેવું એવો પ્રયાસ ન કરવો
એન્કાઉન્ટર થતા હોય છે સરકાર ખાસ પોલીસ ડિપાર્ટમેન્ટમાં, એ આપની દ્રષ્ટિએ યોગ્ય છે? જે એક્સ્ટ્રા જ્યુડિશિયલ જેમને કહે છે કે એજ્યુડિકેશન કરી નાખવામાં આવે છે, આવા બનાવ બને છે ભારતમાં, તે મારી દ્રષ્ટિએ સર બરાબર નથી. કેમ કે જે કાયદાનું જે પાલન કરવું એ સરકારનું પોલીસનું કામ છે, પણ જે ન્યાય આપવો તે ન્યાયતંત્રનું કામ છે. આવી રીતે એન્કાઉન્ટર કરીને જે એક રેટ્રીબ્યુશનના રૂપમાં ન્યાય લેવો એ યોગ્ય બાબત નથી. તો એ બાબતે કંઈ સરકાર શ્રી વિચારે છે અથવા વિચારવું જોઈએ કોઈ એવો કે જેના ઉપર કાઉન્ટર હોય, બેલેન્સ રહે અધિકારી ઉપર, કે એનો પર્સનલ રિવેન્જ આમાં એન્કાઉન્ટરમાં ન કાઢે? પોલીસ અને સરકારે એ તરફ જરૂર સારા પગલાં લેવા જોઈએ કે બેલેન્સ રાખવો જોઈએ, કે લો એન્ડ ઓર્ડર ફોલો કરવું અને ઇન્વેસ્ટિગેશન કરવું, તે બંને પોલીસ ડિફરન્ટ રહેવી જોઈએ મારા મત મુજબ એ થવું જોઈએ. અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટની પણ એક ગાઈડલાઈન છે. ઓકે, મેકેનિકલ એન્જિનિયરિંગના જે સબ્જેક્ટ તમે ભણ્યા એ તમે ડીવાયએસપી તરીકે અથવા એના પછી જે મેં તમે કેટર સિલેક્ટ કરી છે એમાં ઉપયોગી થઈ શકે? મિકેનિકલ એન્જિનિયરિંગના દરમિયાન એક સબ્જેક્ટ જે મારો તો ઓપરેશન રિસર્ચ છે, તેમનું મેઇન જે કાર્ય એ હોય કે ઓપ્ટિમમ રિસોર્સિસનું યુટિલાઇઝેશન કઈ રીતે કરવું અને ફાળવણી કઈ રીતે કરવી. તો સર આ એડમિનિસ્ટ્રેશનમાં પણ એ જ તે રહેલું છે કે રિસોર્સિસનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવું અને ટાર્ગેટેડ બેનિફિશિયરી સુધી પહોંચાડવું. પોલીસ ખાતામાં તો ઓપ્ટિમમ નહીં, મેક્સિમમની ઉપર રિસોર્સિસનો ઉપયોગ થઈ જતો હોય સર, એ કદાચ બિયોન્ડ ગવર્મેન્ટે હોય છે, એવું કદાચ આપને ધ્યાનમાં આવ્યું હશે આપણા ડેલી ડિપાર્ટમેન્ટમાં છે. તો ઓકે, ઇટ્સ ઓકે. મેકેનિકલ એન્જિનિયરિંગ આપને કબ કરી? 2018 મેં સર પાસ આઉટ હો ગયા. 2018 ઉસકે બાદ આપકો કોઈ વર્ક એક્સપીરિયન્સ? નહીં, કોઈ વર્ક એક્સપીરિયન્સ મેં પ્રિપેરેશન સાલ હો ગયા આપ પ્રિપેરેશન ની? જી સર. ઇલાસ્ટિસિટી ઇઝ એ સબસ્ટન્સ કી એક પ્રોપર્ટી હે, મતલબ ઉસકો જીતના ભી ખીચો ફિર ભી વો અપને વાપસ ઉસી સ્ટેજ મેં જબ આ સકતા હૈ ઉસે ઇલાસ્ટિસિટી કહેતે હૈ. જિસ પોઈન્ટ તક ઉસે ઉસ પે ટેન્સાઇલ ફોર્સ લગાતે હૈ ઓર વાપસ વો ઇસી સ્ટેજ મેં આ જાતે હૈ વો ઇલાસ્ટિસિટી. વોટ ઇઝ મોર ઇલાસ્ટિક, સ્ટીલ ઓર રબર? સ્ટીલ સર. इस रूम में आप कोई एक मैकेनिकल इंजीनियरिंग का एग्जांपल बता सकते हैं? सर फैन है वो मैकेनिकल के प्रिंसिपल पे काम करता है. अभी गुजरात में बुलेट ट्रेन प्रोजेक्ट का बात चल रही है, डू यू थिंक इट्स जस्टिफाइड टू स्पेंड सो मच मनी इन बुलेट ट्रेन प्रोजेक्ट? मतलब બુલેટ ટ્રેન સર પ્રોજેક્ટ છે સર, એક સબસે બડા ફાયદા એ હોગા કે કનેક્ટિવિટી સર બડે શહેરો જૈસે કે અહેમદાબાદ અને મુંબઈ કે બીચ બઢ જાયગી, ઉસકે બીચ જો ટાઈમ બટ ઓલરેડી એરોપ્લેન સર્વિસ તો નહીં, એરોપ્લેન સર્વિસ હૈ લેકિન વો અફોર્ડેબલ નહીં હૈ સર્ટન સેક્શન્સ કે લિયે. બટ પ્રાઇસ તો ટિકિટ બુલેટ ટ્રેન કા ભી જ્યાદા હી રહેગા સર. ઓબવિયસલી સર ઇનિશિયલી क्योंकि इतना सारा इन्वेस्टमेंट होने वाला है, इसलिए इनिशियली ऑब्वियसली सर टिकट का प्राइस रहेगा, लेकिन आगे जाते हुए टिकट के प्राइस अपार्ट फ्रॉम अफोर्डेबिलिटी एंड अदर पॉइंट आई थिंक सर बेटर यूटिलाइजेशन ऑफ स्पेस, जो अहमदाबाद से लेके मुंबई या मुंबई से लेके अहमदाबाद जो बैरन लैंड जो है वो यूएसए भी यूटिलाइज नहीं हो रही है. नहीं, સર એમ્પ્લોયમેન્ટ જનરેશન બી એક બહુ બડા એડવાન્ટેજ. ટેકનોલોજીકલી આપકો લગતા હૈ કુછ બેનિફિટ હોગા ઇસકા બુલેટ ટ્રેન અગર આયેગી તો ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ સે? એક કહે સકતે હૈ કે એન્વાયરમેન્ટ કો જ્યાદા નુકસાન નહીં કરેગા ક્યોંકિ એમિશન્સ કમ હોંગે, સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીસ યુઝ કરેંગે જો એમિશન રિડ્યુસ કર સકે. એન્ડ આપને બતાયા કે આપ 3 સાલ સે જોબ નહીં કર રહે, તો ડોન્ટ યુ થિંક ઇટ્સ અ વેસ્ટેજ ઓફ યોર યુથ એન્ડ ઓલ્સો મતલબ ઇન જનરલ જો ભી કોમ્પિટિટિવ એક્ઝામ હોતે ઉસમે યુથ એસે તૈયારી કરતા હૈ 2-3 સાલ જોબ છોડ કે, તો ઇઝ ઇટ ગુડ? સર આઈ થિંક સો કે
प्रिपरेशन करने के बाद उनके अंदर जो इंटेलेक्ट जो डेवलप होता है, समाज में जो प्रॉब्लम रहते हैं वो प्रिपरेशन के दौरान वो समझने लगते हैं, अलग अलग विषय का उनको उनके पास ज्ञान होता है, और एक सिविल सर्वेंट या एडमिनिस्ट्रेशन में जाने के बाद समाज को वो दे सकते हैं, वो 2-3 मंथ्स ईयर्स का जो ओके okay, अगर सिविल सर्विसेज में नहीं गए तब गिव मी एनी पर्सनल एग्जांपल कि ये सब जो भी आपने नॉलेज गेन किया उससे आपने कुछ पॉजिटिव किया सोसाइटी के लिए अभी तक, या किसी एक पर्सन के लिए भी कुछ भी। अगर वो सिविल सर्वेंट सर्विसेज में कोई नहीं भी जा सकता है तो नहीं, मैं आपका पर्सनल एग्जांपल, आपने कुछ पॉजिटिव चेंज किया सोसाइटी में, लीव सिविल सर्विसेज साइड, इस प्रिपरेशन का आपने कहा कि यूज होता है। पर्सनली मैंने कुछ लोगों की मदद किया, जैसे कि जो भी सोशल स्कीम्स होती है सरकार की, वो जो ऐसे लोग होते हैं डिप्राइव लोग होते हैं जिनके उनके पास उनका नॉलेज नहीं होता है, उनके उनको वो बताने से वो सरकार की स्कीम्स का लाभ ले सकते हैं। सर जो LPG सब्सिडी जो सरकार देती है उज्ज्वला योजना के तहत, उनका मैंने पर्सनली एक लोग को दिया है। નહીં પર્સનલી સર, અમારા ફેમિલીમાં એવું રિયલાઇઝ નથી થયું, પણ બનાવ એવા બને છે, અને ગુજરાત પોલીસમાં પણ હાલમાં એવા ઘણા બનાવ બને છે કે તમને વર્કલોડના કારણે અને પ્રેશરાઇઝ થવાના કારણે સુસાઇડના કેસ બને છે સર। નહીં સર, પર્સનલી મને એવું નથી લાગ્યું, કારણ કે મારા ફાધર છે બધાને રીચેબલ છે, તો મને એવું નથી લાગ્યું। જો એવો બનાવ એવો ઇન્સિડન્ટ હોત કે બંને સર્વિસમાં હોય અને તમારા મમ્મી પોલીસમાં હોય, સોરી સર, હું એવી છે અત્યારે વિચારી નથી શકતો કે પ્રોબ્લેમ આવે કે સર। સરકારની જે યોજનાઓ છે જે છેવાડાના લોકો સુધી પહોંચાડવી હોય અથવા જે સૌથી નિમ્ન વર્ગમાં આવતા હોય તેમને સરકારની સ્કીમ્સ અથવા એમના પ્રોગ્રામનો લાભ આપવા હોય તે ગ્રાઉન્ડ લેવલનું કામ કરી શકીએ સર। લોકડાઉન દરમિયાન બહુ પોલીસે સારી કામગીરી પણ કરી અને સાથે સાથે એવી પણ મીડિયામાં અને વાતો પણ થઈ કે પોલીસે લોકોને હેરાન પણ બહુ કર્યા અને ઘણી જગ્યાએ તોડ કરીને લોકોને બોર્ડર ક્રોસ કરાવી, માનો છો આ સાચી? જી સર, આવા બનાવ બન્યા હશે લોકડાઉન દરમિયાન, કારણ કે ખૂબ લાંબા સમય સુધી લોકડાઉન ચાલુ હતું અને લોકોની મજબૂરી પણ રહેલી હોય કે જગ્યાએથી બીજી જગ્યાએ એમ્પ્લોયમેન્ટના માટે અથવા ઘરે પહોંચવાના કારણે જવું પડતું હોય, તો પોલીસ ક્યારેક પર્સનલ હેતુ પાર પાડવા માટે પણ આવું કરે છે, એવું બન્યું છે ખરેખર। તો સરકારે જે પોલિસી ઘડી અથવા જે કાયદો કાનૂન કર્યા એ પ્રજાની સેફ્ટી માટે જ કર્યો છે સર, કે જે આંતરરાજ્ય મૂવમેન્ટ ન થાય સર। તો ખરેખર તમે એ જિલ્લાના SP હોય ને તમને ધ્યાન ઉપર આવે તો તમે એક્શન લેશો? જી સર, મારા કાર્યક્ષેત્રમાં આવશે કે હું એ આવે જ છે સર, આવે જ છે। જી સર, તમે શું એક્શન લેશો? તેમને સર તાત્કાલિક ધોરણે અમુક સમય માટે સસ્પેન્ડ કરી શકીએ છીએ અથવા તે જગ્યાએથી તેમને ટ્રાન્સફર કરીને બીજી જગ્યાએ પોસ્ટ પર મૂકી શકીએ છીએ। અને પોલીસ ખાતામાં જે અત્યારે મેઇનલી CRPC ને IPC છે સર, એના કોઈ 2 કે 3 જે મુખ્ય હોય જે વારંવાર ઉપયોગમાં આવતા હોય અથવા પ્રચલિત હોય એવી કોઈ કલમ તમને યાદ હોય કોઈ પણ? CRPC 144 કલમ છે જે કર્ફ્યુને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જ્યારે 4 થી વધારે લોકો કોઈ પણ એક જગ્યાએ ભેગા ન થઈ શકે તે કોણ લગાવે છે? તે સર કમિશનર સિસ્ટમમાં સર કમિશનર લગાડે છે, જ્યારે ડિસ્ટ્રિક્ટમાં તે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ લગાડે છે। કમિશનર ન હોય ત્યાં SP અરે સોરી કલેક્ટર લગાડે? જી સર। નેક્સ્ટ સર 124A છે IPC ની, તેમનો
એવું જોવામાં આવે છે ક્યારેક મિસયુઝ પણ થઈ રહ્યો છે ઘણા ઉપલગન જે સેડિશન રાજદ્રોહનું કલમ છે તે તે સિવાય આઈપીસીની સર ધારા 375 જે રેપ રિલેટેડ જે ગુના બને છે તે લગાડવામાં આવે છે સર. તો આ બધી એક્ટ છે બંને એવું નથી લાગતું કે એમાં સુધારાની જરૂર છે અથવા એમાં નવા આપણે ફેરફાર કરીએ? તમે માનો કે સરકારમાં આવો તો તમે શું ફેરફાર લાવો? ઘણી બધી એવી કલમ હોય છે કે જે હવે જરૂર નથી હોતી, નામસેસ થઈ ગઈ છે અથવા એનો ઉપયોગ નથી, તો આપણે ખોટું નંબર ઓફ એક્ટ વધારીએ છીએ. તો તમને એવું લાગે છે કે તમારે કોઈ એમાં ઇનપુટ્સ આપવા માગો છો? જી સાહેબ, ઘણા એવા કાયદા, બંને કાયદા બહુ ખૂબ લાંબા છે અને એમાં ઘણી ટેકનિકલ ડિફિકલ્ટીઝ રહેલી છે, જેમ કે ક્લિયર ડેફિનેશન નથી રહેતી એમ. તો આનું ઓનરેબલ સુપ્રીમ કોર્ટે પણ તેને જે અમુક સેક્શન હોય 377 જેવા અથવા 497 જેવા તેને રદબાતલ કરી નાખી છે. તો એવી એવી જરૂરિયાત છે, એવી કમિટી પણ બેસાડવી જોઈએ જે હાલમાં જે આપણા હોમ મિનિસ્ટર છે એમને પણ આ વાત કહેલી છે કે આઈપીસી અને સીઆરપીસી તે નવી રીતે હવે ઘડવું જોઈએ, એ દિશામાં કામ થવું જોઈએ સર. તમે આગળ સરકારના કોઈ બોર્ડમાં કે ક્યાંય ઇન્ટરવ્યુ આપેલું છે? સર, લાસ્ટ ટાઈમ જીપીસી ક્લાસ 1-2 નું મેં ઇન્ટરવ્યુ આપેલું, એમાં પ્રોજેક્ટ પણ એમાં ક્લિયર નહોતો કરી શક્યો. અચ્છા, એમાં તમે સેલ્ફ ઇક્વલાઇઝેશન થયું, તમે ખરેખર ક્યાં ભૂલ હતી? જી સર, મને લાગ્યું હતું કે જે સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન હતા મને ખૂબ પૂછવામાં આવ્યા હતા, મેં એનો જવાબ પણ આપ્યો હતો. મને લાગે છે કે પેનલ મેમ્બર્સને હું કન્વિન્સ નહીં કરી શક્યો. સર, ક્રિકેટ જોવું અને મૂવીઝ જોવાનો પણ થોડોક ઇન્ટરેસ્ટ રહેલો છે. હિન્દી, ગુજરાતી કે કોઈ નહીં, હિન્દી મૂવી સર, બોલિવૂડમાં સ્પેસિફિક. છેલ્લા 1.5 વર્ષથી બોલિવૂડ ઉપર બહુ મોટું મારું કહેવાય ને કે લોકડાઉનના કારણે એમનું જે ટર્નઓવર હતું એ બંધ થઈ ગયું છે. જી સર, તો સિનેમામાં તો બંધ છે એટલે આવતા નથી, તો એ લોકોએ કંઈક નવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે સર, જે ઓટીટી પ્લેટફોર્મ છે, ઓવર ધ ટોપ પ્લેટફોર્મ છે. તો એ ખરેખર યોગ્ય છે કે એની સિવાય પણ કંઈ રસ્તો છે? તમને એવું લાગતું હોય, તમે એનો શોખીન છો મૂવીના, તમને એવું લાગતું હોય કે ના આના કરતાં આ વે પણ સારો છે અને દર્શકોને પણ જોવા મળશે અને એમની અર્નિંગ પણ થશે, એવું કોઈ ખરું બીજું પ્લેટફોર્મ? હાલના તબક્કે જ્યારે લોકો એકસાથે ભેગા થઈને સિનેમામાં જઈ નથી શકતા, તો ઓટીટી પ્લેટફોર્મ મને સૌથી યોગ્ય લાગે છે ઓપ્શન હોય, કે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ લોકો પણ તેને જોઈ શકે છે જ્યારે જોવું હોય ત્યારે, અને એક નજીક એમને સબસ્ક્રિપ્શન ફી હોય છે. એના સિવાયનું એ તો ખબર જ છે, એના સિવાયનું કોઈ તમને આઈડિયા હોય કે આવું થઈ શકે? સર, ટીવી પર ટેલિકાસ્ટ કરી શકીએ છીએ તેને. Thank you, thank you, sir.